आर्थिक समस्याओं अने पड़कारों गरीबी अने बेरोजगारी आगळ काले केटला मुद्दा जोई गया। हवे जोईशुं राष्ट्रीय पेयजल। राष्ट्रीय पेयजल एटले जेम के सरकार द्वारा केनालना माळखा सुधारवा, जमीन धोवाण अटकावुं, अनुसूचित जनजातिना खेडूतोने नवी ट्यूबवेल, वरसादी पाणीनो संग्रह, तळાવોનું ખોદકામ કરાવવું, તેમજ કૃષિ પર આધારિત ગરીબ કુટુંબને રોજગારીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક સહાય આપવી, તેમજ નહેરોની લાઈનો બનાવી વનારોપણ કરાવવું, ઝાડ અને છોડ લગાડાવવા। રાજ્ય સરકારે ખેતી ક્ષેત્રે પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટે સુવિધા ઊભી કરી છે, તેમજ ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપી છે। પહેલા તો જોઈએ કે રાષ્ટ્રીય પેયજળ યોજના દ્વારા સરકારે જે ખેડૂતો છે એ ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેટલીક કેનાલો બનાવરાવેલી, અને એ કેનાલોમાં સમય જતાં એટલે કે ચોમાસું આવે ત્યારે એમાં સાફ સફાઈ કરાવે છે, તેમજ ખેત તલાવડીઓ બંધાવવા, પાણીનો સંગ્રહ કરવા માટે, અને જે આદિવાસી લોકોમાં હોય જનજાતિના એવા લોકો પોતાના પહાડી ક્ષેત્રમાં ટ્યુબવેલ દ્વારા પાણીને સિંચાઈ કરી શકે, ટપક સિંચાઈ પદ્ધતિ, તેમજ પોતે વાવેતર માટે જેમ કે વેલાળી વસ્તુઓ ત્યાં આગળ વધારે થાય તો એના માટે એમને કેટલીક આર્થિક સહાય આપવી, તેમજ એમને જે જે ચીજવસ્તુની જરૂર પડે એવી ચીજવસ્તુઓમાં અમુક ટકાના ધોરણે એમને સબસિડી મળી રહે એવા પ્રકારનું આયોજન કરવામાં આવેલું હોય છે, તેમજ ખેડૂતોને પોતે આર્થિક સહાય મળે એ પ્રમાણે પણ એક ટેકારૂપ બનવામાં આવે છે। કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કે ઉનાળામાં જ્યારે પાણી ન હોય ત્યારે તળાવોનું ખોદકામ કરાવવામાં આવે છે, એમાં પણ સરકાર સહાયરૂપ બનતી હોય છે। જ્યારે નહેર હોય તો નહેરમાં પણ આવી રીતે સાફસફાઈ કરાવવામાં આવે છે, તેમજ કોઈ જગ્યાએ વેરાન જગ્યા પડી હોય એવી જગ્યાએ ફૂલ છોડો અથવા કે વૃક્ષોનું આરોપણ કરાવવામાં આવતું હોય છે। એવી જ રીતે જોઈએ બીજો મુદ્દો ગ્રામોદયથી ભારત, કે વન્ય પ્રાણીઓથી થતા નુકસાનથી પાકનું રક્ષણ કરવા તારના વાડથી એટલે કે આર્થિક સહાય આપવામાં આવે છે। દુકાળના સમયે પશુધનોને પશુની રક્ષા માટે સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આપવામાં આવે છે। ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર ઓછામાં ઓછી ખરીદીના રૂપે વ્યાજ રૂપે લોનની ધિરાણ સબસિડી આપવામાં આવે છે, તેમજ કઠોળ મસાલાના ઉત્પાદન, નવા ટેસ્ટિંગની લેબોરેટરી, પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે પ્રબંધ, તેમજ ખેત તલાવડીઓ, જળાશયોની કેનાલો, તેમજ ગ્રામીણ ક્ષેત્રે ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ સહાયો પૂરી પાડવામાં આવે છે, અને રાજ્ય સરકાર આ યોજનાઓ કરે છે। આપણે જાણીએ છીએ કે ખેતરમાં પાક તો બહુ અબલક ઊભો હોય છે, પણ ઘણી વખત રોજ હોય ગાયો ભૂંડ આ બધાનો ત્રાસ વધી જતો હોય છે, તો એના લીધે થઈ અને પાકને નુકસાન થતું હોય છે। જ્યારે સરકારને એની એવી માવજત કરવી હોય ખેડૂતને, પણ એની પાસે આર્થિક ધોરણ એટલું ઊંચું હોતું નથી, તો એવા માટે સરકારે કેટલીક યોજનાઓ બહાર પાડી છે કે તારની વાડ બનાવી હોય તો અમુક વીઘા પ્રમાણે એટલે કે એકર પ્રમાણે હોય જમીન તો એટલામાં સરકાર સહાય આપે છે, તેમજ ખેત તલાવડીઓ બંધાવી હોય કે થોડી જમીન વધારે હોય અને પોતાનું એક ખેતરમાં તળાવ ખોદાવી અને એ ત્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એ વર્ષ દરમિયાન સુધી ચાલી રહેતું હોય છે, તો એની માટે ખેત તલાવડીઓ બંધાવવા માટે પણ સરકાર સહાય આપે છે। પછી ટ્રેક્ટર લાવવું હોય કે મિની ટ્રેક્ટર કે પછી ખેતીને લગતા અન્ય સાધનો વિકસાવવા હોય તો પણ સરકાર આપણને લોન આપે છે વ્યાજના ધોરણે। એવી જ રીતે ખેડૂતને દેવામાંથી ઉગારવા માટે ઘણા બધા પ્રયત્નો સરકાર
કરી રહી છે હાલની વર્તમાન સરકાર કૃષિ આધારિત ઉત્પાદન એટલે કે ખેડૂતને લગતા કોઈ સમસ્યા હોય તો એનું તરત નિવારણ લાવવાના પ્રયત્નો કરી રહી છે આદિવાસી મહિલાઓને પશુપાલન ડેરી ઉદ્યોગ માટે જોઈએ ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવા મેં પહેલાં જ કીધું હતું કે કદાચ આપણામાં શિક્ષણ હોય તો આપણે તરત એ વસ્તુને શીખી શકીએ છીએ પણ આદિવાસી મહિલાઓ એ અંતરિયાળ વિસ્તાર હોય એવી જગ્યાએ શિક્ષણનું પ્રભુત્વ ઓછું હોય છે તો એ લોકો ખેતી તો કરતા જ હોય છે પણ મહેનત કરે પણ સામે એટલું ફળ ના મળે તો સરકારે એમને જે ચીજવસ્તુઓનું વાવેતર કરે છે એને અનુલક્ષીને કેટલીક તાલીમ આપવાની યોજનાઓ ઘડવામાં આવી અને એ મહિલાઓ પોતાનું કામ સારી રીતે કરી શકે એમના કામમાં કોઈ બાધારૂપ ન નડે એના માટે એમને વેલાવાળી વસ્તુઓ વાવવા માટે જેમ કે મંડપ બાંધવો પડે એની માટે તો એ માટે પણ સરકારે સહાય આપી છે કે જેથી કરી એમની આવકમાં વધારો થઈ શકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના આપણે જોઈએ છીએ કે ગામડાઓને એકબીજા ગામથી બીજા ગામે જોડવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે કદાચ શિયાળામાં ને ઉનાળામાં તો ચાલે પણ જ્યારે ચોમાસામાં પાકનું ઉત્પાદન થયું હોય જ્યારે પાકને બજારમાં વેચાણ માટે લાવવાનું હોય ત્યારે એ લાવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારની સરકારે હાલ રોડ રસ્તા તરફ વધારે ધ્યાન આપ્યું છે અને ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ કે નાનામાં નાનો રસ્તો જતો હશે સડક માર્ગ એટલે કે રેતી ખાડા ટેકરાવાળો રસ્તો હોય તો એની અત્યારે નાની પટ્ટી રોડની પણ બનાવી આપેલી છે તો ગ્રામ સડક યોજના એટલે મુખ્યમંત્રી દ્વારા એ સડક યોજનાનું આયોજન થતું હોય છે જોઈએ કે હાઈવેથી જોડાયેલા રહે છે અને ગ્રામ પંચાયતોને સહાય આપે છે કે આ રસ્તા બનાવવા માટે ગામના જે લોકો હોય એ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે અને ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતમાં રજૂઆત કરે છે ત્યારે જે તે સમયે રોડ રસ્તા પાસ થતા હોય સરકાર દ્વારા ત્યારે ત્યાં આગળ રોડ રસ્તાનું નિર્માણ થતું હોય છે કે જેથી લોકોને આવવા જવામાં તકલીફ ન પડે માં અન્નપૂર્ણા યોજના ગરીબી નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારોને કુટુંબ દીઠ પ્રતિ માસે દર મહિને 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ ઘઉં 5 કિલોગ્રામ અનાજ 2 કિલો ઘઉં 3 રૂપિયે કિલો ચોખા કિલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.62 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે કે જેથી મોટા ભાગનો આવકનો ભાગ અનાજ પાછળ ખર્ચાતો વધશે કે ગરીબ લોકોને ઊંચું લાવવા માટે સરકારે પ્રયત્ન કર્યા છે કે એ લોકો પોતાનું પેટ અપનું સારી રીતે ભોજન પણ મેળવી શકે તેમજ તેમને સસ્તા ભાવની એટલે કે આપણે કંટ્રોલ કહીએ છીએ આપણી ભાષામાં કે કંટ્રોલની દુકાને એમને બીપીએલનું કાર્ડ હોય તો એ રાહત તળે એટલે કે સસ્તામાં સસ્તા ભાવે પોતે અનાજ ખરીદી શકે છે અને જો પૈસા જો બજારમાંથી વસ્તુ લેવા જાય તેમને મોંઘા ભાવે મળે એટલે કે જ્યારે કંટ્રોલમાંથી વસ્તુ ખરીદે છે ત્યારે એ સસ્તા ભાવે એમને મળી રહે તો વધારાના પૈસા એમને બીજા અન્ય માર્ગે તેઓ એનો ઉપયોગ કરી શકે છે અત્યારે તો સરકારે ખબર હોય તો કે ગરીબો માટે ઠેક ઠેકાણે 10 રૂપિયામાં પોતાનું નામ નોંધાવી દે છે અને પછી 2 ટકનું એમને ત્યાં આગળ ટાઈમ થાય એટલે ભોજન મળી રહેતું હોય છે આવી પણ વ્યવસ્થા કરેલી છે જોઈએ આદર્શ ગ્રામ યોજના આદર્શ ગ્રામ એટલે કે દત્તક લીધેલું ગામ કહી શકાય કે કોઈ મોટા નેતાઓ હોય સુખી પરિવારો હોય એવા લોકો ઘણા ગામને દત્તક લેતા હોય છે એ ગામમાં સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પડતી હોય એ તો થાય જ છે પણ એ ગામમાં સ્વચ્છતાનું ધ્યાન શિક્ષણનું એ ગામના લોકોને રોજગારી કેવી રીતે મળી રહે એ કોઈ એક વ્યક્તિ રાખતો હોય છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે રિલાયન્સના જે કહેવાય છે નીતા અંબાણી
એમને કોઈ બનાસકાંઠાનું એક ગામ દત્તક લીધું હતું કે એક ગામમાં તમામ સાર સંભાળ રાખવાની જવાબદારી એમને લીધી હતી કે જેથી કરીને સરકારના માથે થોડો ભાર હળવો થઈ જાય અને એક ગામમાં જીણામાં જેની કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાનું તરત નિવારણ પણ કરી દેવામાં આવતું હતું. એવી જ રીતે તે જગ્યાએ સાંસ્કૃતિક વારસાનું પણ જતન અને સામાજિક જેવા કાર્યકરો રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવે છે કે એ જગ્યાએ જે લોકો મજૂરી કરતા હોય એમને ક્યારે રોજગાર મળી રહે અને ક્યારે એમનું ગામ સુખી અને સંપન્ન બને એવો એક વ્યક્તિનો ધ્યેય હોય છે. જ્યારે કેટલાય લોકો આવી રીતે આદર્શ ગામ એટલે કે દત્તક લેતા હોય છે કે એ ગામમાં દરેક વ્યક્તિને એટલે કે નાના બાળકને હોય તો એની પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેની મહિલાઓને જે ઘરે બેઠી હોય તો એમને કામ કેવી રીતે કરાવવું અને એમનું આર્થિક સ્તર કેવી રીતે ઊંચી લાવવું એક એમનો ધ્યેય હોય છે. જોઈએ બેરોજગારી. બેરોજગારી ભારતની વર્તમાન સમસ્યાઓ એટલે કે હાલની સમસ્યાઓ, ગંભીર અને આર્થિક સમસ્યા જે હોય તો એ બેરોજગારી છે. બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. કહેવાય છે કે ગરીબી અને બેરોજગારી સક્કી વહેલો છે, કે બેરોજગારી હોય ત્યાં ગરીબી હોય હોય ને હોય જ, અને ગરીબી હોય ત્યાં આગળ બેરોજગારી હોય. વિશ્વના મોટા ભાગો બેરોજગારીમાંથી પસાર થઈ ગયા છે. જેમ કે કોઈ વ્યક્તિની ઉંમર 15-60 વર્ષની હોય, એ કામ કરવાની ઈચ્છા વૃત્તિ ધરાવતો હોય પણ એ કામ ન કરી શકતો હોય, જ્યારે લાયકાત ધરાવતી વ્યક્તિ કામની શોધ હોવા છતાં પણ કામ ન મેળવી શકતો હોય તે વ્યક્તિ બેકાર અને બેરોજગાર કહેવાય છે. જ્યારે આવી બેકારી ફરજિયાતપણે ભોગવે છે ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી પણ કહે છે. જેમ કે કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારમાં વેતન કરતાં વધુ વેતન માંગે 15-60 વર્ષની વચ્ચે જેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ટ, આળસુ, ગૃહિણી, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય તેવો વ્યક્તિ બેરોજગાર ન ગણાય. જે વ્યક્તિ અપંગ હોય, એનામાં કંઈક શારીરિક બીમારી હોય, એવો વ્યક્તિ કામ કરવા ઈચ્છે છે અને કામ કરી શકે એવી હાલતમાં નથી તો એ બેરોજગારી ગણાશે નહીં. પણ કોઈ વ્યક્તિ, જ્યારે કે અત્યારે આપણે જોઈએ છીએ કે હાલની સમસ્યા હોય તો શિક્ષિતની છે સૌથી વધારે, કે નાનામાં નાની કોઈ જગ્યાએ સરકારી ભરતી આવવાની, એક વ્યક્તિને લેવાનું હોય તો લાખો લોકો ત્યાં આગળ ફોર્મ ભરશે, તો એ બેકારી દર્શાવે છે. કેમ કે જેટલા લોકોએ શિક્ષણ મેળવ્યું છે સામે એટલી લાયકાત ધરાવતા હોવા છતાં નોકરી મેળવી શકતા નથી. જોઈએ ઋતુગત બેરોજગારી. બેરોજગારીના પણ પ્રકાર છે. ઋતુગત બેરોજગારી કૃષિ ક્ષેત્રે સિંચાઈમાં અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા, વૈકલ્પિક રોજગારીની તકાના અભાવે 3-5 માસ બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત બેરોજગારી કહે છે. કદાચ કાલે જ આપણે જોયું હતું કે ધારો કે ચોમાસાનો સમય છે શિયાળાનો, હાલની વાત કરીએ તો શિયાળાનો રવિ પાક કહેવાય. હવે જો અચાનક આ માઘ મહિનામાં માવઠું થાય તો કેટલાય ખેડૂતોને નુકસાન થાય. તો પાક કાપણી કરવાનો સમય જ ના રહે તો જે લોકો મજૂરીની રાહ જોઈ રહ્યા છે કે હવે ચલો બાજરી કાપવાનો સમય આવ્યો, ઘઉં વાળવાનો સમય આવ્યો, રઈ વાળવાનો સમય આવ્યો, પણ વરસાદના કારણે થઈ અને એ પાક નિષ્ફળ ગયો કે કાપવા સમય જ નથી રહ્યો, તો એવા લોકોને રોજગારી મળશે નહીં. જે એમને 4-5 મહિનાનું કામ હોય છે એ કામ એમને મળતું નથી ત્યારે એમનામાં આર્થિક સમસ્યા ઉદ્ભવે છે. જેમ કે અત્યારે વધારે પડતી કહી શકાય કે વીજળીયુક્ત મશીનરીના કારણે, કે અત્યારે મેં કાલે પણ વાત કરી હતી કે આપણે ઘઉં કાપવા માટેનું મશીન
એવી જગ્યાએ પણ રોજગારીની સમસ્યા ઊભી થતી જોવા મળે છે, એટલે કે ઋતુગત પ્રમાણે. મેં કાલે પણ કીધું હતું કે જ્યારે વરસાદના સમયે પાક તો વાવવામાં આવે છે, પણ અતિશય વરસાદ આવે તો પાક સડી જાય. પાક સડી જાય એટલે પછી એને ટ્રેક્ટર દ્વારા સીધો ખેડી દેવામાં આવતો હોય છે, એટલે મજૂરોને પોતાની મજૂરી એટલે કે વેતન મળી રહેતું નથી. તો એવા સમયે પણ આર્થિક સમસ્યા એમનો ભોગ બનવું પડતું હોય છે. ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે શ્રમ બેરોજગાર બને છે અને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. મેં પહેલા જ કીધું કે જૂની ટેકનોલોજીના કારણે અત્યારે નવી ટેકનોલોજીના લીધે કેટલી દિવસનું કામ અડધો કલાકમાં થઈ જાય. તો જેટલા લોકો કામ કરી રહ્યા છે એ કામના લોકો એટલે કે મજૂર વર્ગની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળશે. કેમ કે એ કામ મશીન કરી રહ્યું છે. માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત, સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ રિવાજો, નિરક્ષરતા અને માળખીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. જેમ કે દહેજ, ચુસ્ત નિયમ, શાળાએ ન મોકલવું, આવું બધું. માળખાગત બેરોજગારીમાં આપણે જોઈએ છીએ કે હજુ હાલ પણ ઘણા બધા સમાજમાં એવું છે કે પિતા પાસે પૈસા હોય કે ન હોય, સાસરીવાળા તરફથી દહેજ માંગવામાં આવે છે. જ્યારે એ પિતા પાસે કંઈ છે જ નહીં તો એ વ્યક્તિ શું કરશે? ક્યાં તો પોતાની પાસે જમીન હશે કે ઘર હશે તો એ વેચીને કે એવી રીતે દહેજ પૂરું કરશે. ત્યારે એ વ્યક્તિ પાસે આર્થિક સમસ્યા ઊભી થશે. બીજું કે ઘણી વખત કેટલાય લોકોમાં એવું હોય છે કે અમે બાળકને શાળાએ ન મોકલીએ, એમાંય આવું અંતરિયાળ વિસ્તારોમાં આપણને વધારે જોવા મળે છે કે જ્યારે કામનો સમય હોય ત્યારે એને કામ કરવા લઈ જાય છે. કેમ કે પૈસા થોડા ઘણા એમને મળી રહે, કે આર્થિક સમસ્યા હોય એટલે માતા પિતાને એવું થાય કે અત્યારથી કામે આવે તો કદાચ આપણને બે પૈસાની આવક વધારે થાય. એના કારણે પણ કેટલીક વાર સમસ્યાઓ એટલે કે બેરોજગારીની સમસ્યા ઊભી થતી હોય છે. કે જ્યારે બાળકને શિક્ષણ મેળવવાની ઉંમર હોય છે ત્યારે બાળકને કમાવા જવું પડતું હોય છે, મજૂરીએ જવું પડતું હોય છે. પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી. કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાઈ હોય ત્યારે વધારતાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે છે. કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. આવા વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી કહે છે. જેમ કે આપણે જોઈએ કે પહેલાં કંપનીમાં કોઈ ખાનગી કંપની છે, અતિશય કામ હોય ત્યારે એ મજૂરોને રાખે છે. પણ હાલનું ઉદાહરણ લઈએ કે કોરોનાની મહામારી, કે કેટલીય કંપનીઓમાં જ્યારે ડિસ્ટન્સ જાળવવાનું આવે, પગાર ચૂકવવાના હોય, સામે કોઈ માલને લેવાવાળું ના હોય, એટલે કે નિકાસ ના થતી હોય, ત્યારે કેટલીય કંપનીઓમાંથી કેટલીય સંસ્થાઓમાંથી નોકરોને છૂટા કરે છે. ત્યારે પણ એક આર્થિક સમસ્યા બેરોજગારી ઊભી થતી જોવા મળે છે. કે જ્યારે કોઈ એક કંપનીમાં દિવસનું 100 વ્યક્તિનું કામ છે અને કંપનીમાં 200 જણા કામ કરે છે. પહેલાં તો રોજ કામ હતું એટલે 200 જણા રાખ્યા હતા, પણ કામનું ભારણ થોડું ઘટ્યું છે. તો 200એ 200ને છૂટા નહીં કરે, 100ને છૂટા કરી દેશે અને એ કામ પહેલાં 100 જોડે કરાવશે. કલાક વધારો કરશે એ ગમે તે કરીને. ત્યારે આની પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી ઊભી થતી જોવા મળે છે. ઔદ્યોગિક બેરોજગારી. કે ઔદ્યોગિક ક્ષેત્રે ફેરફાર થતાં વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય છે, તેવી રોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. જેમ કે મેં પહેલાં જ કીધું કે ઘણી વખત એવું થતું હોય છે કે અમુક કંપનીઓ સંસ્થાઓમાં કામ કરતા હોય જે લોકો, અને સામે પછી કંપનીનું ઉત્પાદન કોઈ લેવાવાળું ન હોય, નિકાસ ઓછી થઈ જાય, ત્યારે એ વ્યક્તિ એટલે ત્યાં કામ કરતા મજૂરો કે નોકર
છૂટા કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ ઘણા લાંબા સમય સુધી મજૂરી નથી મેળવી શકતો કે નોકરી પણ મેળવી શકતો નથી ત્યારે પણ એક બેરોજગારીની સમસ્યા ઊભી થાય છે કેમ કે ઔદ્યોગિક બેરોજગારી કે એ વ્યક્તિ લાંબા સમય સુધી બેરોજગાર બેસી રહે છે એની થોડાક મહિનાની નોકરી હોય પણ એ લાંબા સમય સુધી બીજી જગ્યાએ નોકરી મેળવી શકતો નથી શિક્ષિત બેરોજગારી મેં પહેલાં જ કીધું કે ઓછામાં ઓછું માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું હોય તેમ છતાં એ વ્યક્તિ જો બેકાર ફરી રહેતો હોય ત્યારે એ શિક્ષિત બેરોજગારી કહે છે કે પોતે નોકરી મેળવવા છતાં પણ એ પોતાના યોગ્ય હોદ્દા પ્રમાણે નોકરી મેળવી શકતો નથી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે જે રોજગાર મંત્રાલય દ્વારા સર્વે કરવામાં આવે છે અને એના આધારે બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે જોઈએ 2011 ની વસ્તી ગણતરી 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા એટલે કે નોકરીની શોધમાં હતા 32 મિલિયન લોકો અશિક્ષિત હતા બેરોજગાર જ્યારે 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા કે ભણેલા હોવા છતાં નોકરી મળી ન હતી જ્યારે 15-20 વર્ષના જેઓ બેરોજગાર હતા 4.70 કરોડ લોકો તો બેકાર હતા 2011 ની વાત છે ભારતમાં સિક્કિમ કેરાલા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે કે ત્યાં આગળ બેરોજગારી વધારે જોવા મળે છે જ્યારે હિમાચલ પ્રદેશ હરિયાણા કર્ણાટક ગુજરાત ચંદીગઢ ત્યાં બેરોજગારીનું પ્રમાણ નીચું જોવા મળે છે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે જેમ કે વિશ્વની વસ્તી 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે કે સૌથી જો બેરોજગાર ફરતા હોય તો એ યુવાનો છે ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ વસ્તીમાં વધારો સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાયોગિકનો અભાવ ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો સિંચાઈની અપૂરતી વ્યવસ્થા લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પરંપરાગત વ્યવસાય કે ધંધામાં જ રોકાઈ રહેવું જેવા અનેક કારણો છે આપણે જોઈએ છીએ કે આપણે સૌથી વધારે બેરોજગારીનું પ્રમાણ શા માટે છે કે આપણે વરસાદ અનિયમિત છે જો કોઈ માણસ વિચારતો હોય કે આપણે ખેતી કરીએ અને ઊંચાઈ જઈએ સૌથી વધારે જો આવક મળેનું સાધન હોય તો ખેતી છે પોતાના આયોજન પ્રમાણે કરીએ તો પણ વરસાદ અનિયમિત છે સિંચાઈની પૂરતી વ્યવસ્થા છે નહીં બીજું કે જ્યારે કૃષિ ક્ષેત્રે લોકોનો રસ ઘટવા લાગ્યો છે કેમ કે ખેતીમાં શું મળે લોકો એવું વિચારે ખેતીમાં શું મળે એવું છોડીને લોકો 5000 કે 4000ની નોકરી કરવા પ્રેરાય છે બીજું કે જ્યારે ઉદ્યોગ ધંધા કે વારસાગત કે સુથાર કામ કરતા હોય તો એમને છોકરો સુથારી જ કામ કરવાનું કે કોઈનો સોનીનો ધંધો હોય તો સોનીનું જ કામ કરવાનું આવું એકના એક ધંધા પાછળ વળગી રહેવાના લીધે પણ બેરોજગારી જોવા મળે છે આપણે જોઈએ છીએ ઘણા બધા ધંધા એવા છે કે અત્યારે સમય જતાની સાથે એમના નામો નિશાન મટી ગયા છે આપણે જોઈએ છીએ કે ઘણી વખત સમયની સાથે બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે અત્યારે જોવા જઈએ તો સૌથી વધારે બેરોજગારી એક તો હીરા બજાર અને એક સોની બજારમાં જોવા મળે છે કેમ એનું કારણ છે કે અત્યારે સોનાના ભાવ આસમાને છે તો સોનીઓને કામ મળતું નથી હીરા બજાર અત્યારે હીરા જડિત વસ્તુઓ ઓછી વપરાય છે તો એ માટે પણ લોકોને કામ મળતું નથી એના કારણે કેટલાય લોકો બેકાર પડતા જોવા મળે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે
તાલીમનો અભાવ. જો તમે કોઈ જગ્યાએ તાલીમ લીધી હોય, કોઈ પણ શિક્ષણ હોય, કોઈ ધંધાની હોય કે પછી ખેતી ક્ષેત્રે હોય, તો તમે તેમાં સારી સફળતા મેળવી શકો છો. ઉદાહરણ તરીકે કે ખેતીવાડી માટે આપણે જોઈએ છીએ કે અત્યારે સરકારે કેટલાક તાલીમબદ્ધ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આપણે અહીંયા પાટણમાં છે જિલ્લા શિક્ષણ અધિકારીની સામે ખેતીવાડી તાલીમ કેન્દ્ર, તો ત્યાં આગળથી દર વર્ષે બહેનોને દાંતીવાડા યુનિવર્સિટી બતાવવામાં લઈ જવામાં આવે છે. અમુક અમુક સમયે ત્યાં આગળ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે કે જેથી કરીને એમના પશુપાલનની અને ખેતીવાડી ક્ષેત્રે જાણકારી મળે અને યોગ્ય બધ રીતે તો આવકની વૃદ્ધિમાં વધારો કરી શકે. એવી જ રીતે હાથથી થતા કામ એટલે કે હાથ વડે જે ભરત ગૂંથણ કામ, સંચાનું સિલાઈ કામ એ બધું હવે મશીનરી થઈ રહ્યું છે, એટલે પણ સૌથી મોટી બેરોજગારી થતી જોવા મળે છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો કે બેરોજગારી ઘટાડવી હોય તો શું કરવું જોઈએ? પહેલા તો ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. તેની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે. એક તો નોકરીમાં ન મળવાથી હતાશામાં ધકેલાઈ જવું, લાંબા સમય સુધી બેકાર બેસી રહેવું, અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જવું, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, ચોરી કરવી, લૂંટફાટ કરવી, ગુનાહિત કૃત્યો કરવા, તેમજ આર્થિક અસમાનતામાં વધારો થાય, બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય બનવી વગેરે. જેમ કે કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા, સહાય શિક્ષણના તાલીમ કેન્દ્રો શરૂ કરવા, હાથશાળ હસ્તકલા કારીગરોને ઉદ્યોગોનો ઉન્નત વિકાસ થાય તેવા પ્રોત્સાહક રીતે અમલમાં મૂકવી, ખેતરોમાં એકથી બે વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ અપનાવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવી, પ્રત્યેક ખેતરને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, નાની મોટી સિંચાઈ યોજના, ચેકડેમો, જળાશયો બંધાવવા, તેમજ પશુપાલન ડેરી ઉદ્યોગ જેવા કાર્યક્રમોને ગ્રામીણ ક્ષેત્રે ઉજાગર કરવા જોઈએ. કે આપણે જો બેરોજગારી ઘટાડવી હશે તો પહેલા તો જે શિક્ષિત લોકો છે એમને નોકરી મળી જાય એવા પ્રયત્ન કરવા. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે શિક્ષિત લોકો હોય, સારું એવું ભણેલા હોય, એમને યોગ્ય લાઈનમાં પોતાની લાઈનમાં નોકરી ન મળી ત્યારે એ વ્યક્તિ હતાશ થઈ જાય છે. કેમ કે આટલા વર્ષો સુધી એને ભણવામાં ટાઈમ કાઢ્યો હોય અને જો હવે નોકરી ન મળે તો એ વ્યક્તિ હારી જતો હોય છે. ત્યારે એ વ્યક્તિ હારેલો વ્યક્તિ પોતે બેકાર રહે છે અને બેકાર બેસી રહે ત્યારે એ વ્યક્તિ ક્યાં તો માદક દ્રવ્યોની હેરાફેરી, માદક એટલે આપણે કહીએ છીએ ને કે ગાંજો ને બધું એવાની હેરાફેરી કરે, એટલે એને પૈસાની આવક વધારે મળે. પછી એ વ્યક્તિ એવું વિચારે કે ચલો ને આપણે કમાઈએ એના કરતાં તો આમાં તો આપણને કરોડો રૂપિયા મળી જાય, એટલે એ વ્યક્તિ કેવા માર્ગે દોરાશે? એક માદક દ્રવ્યની હેરાફેરીમાં, નશાબંધી કૃત્યોમાં દોરાશે. પછી કોઈ એમ કહેશે કે તને આટલા પૈસા આપું તારે આ કામ કરી દેવાનું, કૃત્યો જે કહી શકાય અપરાધજનક એવા કૃત્યો કરવાનું, તો એ વ્યક્તિ કેર કરવા પ્રેરાશે. કેમ કે નોકરી કરીને એટલો પગાર મેળવવાનો નહોતો. એટલે કે ભણેલો હોવા છતાં વ્યક્તિ જ્યારે હતાશ બને છે ત્યારે આ વ્યક્તિ ગેરમાર્ગે દોરાતો હોય છે. તો એના માટે જે વ્યક્તિ શિક્ષિત હોય એને નોકરી મળી રહે એવા પ્રયત્ન કરવા જોઈએ. તેમજ જે ગૃહ ઉદ્યોગો છે કે ગામડામાં કે શહેરોમાં જે મહિલાઓ ઘરમાં કામ કરે છે, જે હાથેથી એટલે કે વણાટ કરવું, ભરત ગૂંથણ કરવું, ખાખરા બનાવવા, પાપડ બનાવવા, અથાણા બનાવવા એવા ઘરકામ ઉદ્યોગો થતા હોય, નાના નાના લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે એ માટે એમના માટે વિવિધ યોજનાઓ બનાવી અને એમને કોઈ સંસ્થા સાથે જોડી દેવામાં આવે કે જેથી કરીને એમનું કામ
સરળ થઈ શકે, એમની આયોજન થઈ શકે. તેમજ ખેતરમાં પણ એક પાકની જગ્યાએ વર્ષમાં બે વાર પાક લઈ શકાય એવી રીતે ખેતીનું આયોજન પ્રમાણે એટલે કે એમને આવક મળી રહે એ પ્રમાણેનું સાધન સામગ્રી વસાવવા સરકારે મદદ કરવી જોઈએ. યોગ્ય પ્રમાણમાં જમીન પાણીની સિંચાઈ થઈ શકે એવી રીતે સિંચાઈની સગવડમાં પણ વધારો કરી શકે જોઈએ. છેલ્લો મુદ્દો વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશોએ પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કર્યું છે. શ્રમિકો એટલે મજૂરો. વિશ્વ શ્રમ બજાર કહે છે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી રોજગારી અર્થે, વેપાર અર્થે, તાલીમ અર્થે, અભ્યાસ અર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કરે છે. આપણે જાણીએ છીએ અત્યારે આપણામાં બહુ જ કેનેડા જઈએ, ઓસ્ટ્રેલિયા જઈએ, આપણને પગાર વધારે મળશે. એટલે કે આપણે ત્યાં શું કરવા જઈએ છીએ, મજૂરી કરવા જ જઈએ છીએ ને. એટલે કહેવાય કે શ્રમ માટે એક દેશમાંથી બીજા દેશમાં કામ માટે લોકો જતા હોય છે, એટલે કે વધારે જોવા મળે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. જેમ કે શૈક્ષણિક જ્ઞાન મેળવવા માટે, ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે કે સારી એવી સુવિધા નોકરીમાં મળી રહે એની માટે આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર થતું જોવા મળે છે. સામાજિક મોભો વધાતું દેશાવગમન હમણાં વધુ ધ્યાન રીતે આકર્ષિત પ્રચલિત થયું છે. મેં પહેલાં જ કીધું કે હમણાંથી જોઈએ કે લોકોમાં વિદેશ જવાનો મોહ વધી ગયો છે. વિદેશથી આવો એટલે એમનું માન વધી જાય. એટલે એવું કહેવાય છે કે અત્યારે લોકોને ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે, શિક્ષણ મેળવવા માટે, કોઈ સારી નોકરી મેળવવા માટે અત્યારે દેશ વિદેશનું સ્થળાંતર વધતું જતું જોવા મળી રહ્યું છે. બુદ્ધિશાળી અને પ્રતિભાશાળીઓ, તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરો અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કારણે આપણા દેશમાં પ્રતિભાઓની ખોટ વર્તાય છે. જો સારા એવા વૈજ્ઞાનિકો હોય કે ઉચ્ચ જ્ઞાનની ક્ષમતા ધરાવતા હોય ને તો આપણા દેશના લોકો છે. અત્યારે તમે અમેરિકામાં જઈને જોશો તો સારા સારા હોદ્દા ઉપર ભારતીયો જોવા મળે છે. જો એ લોકો જ આપણા દેશમાં રહીને કામ કરે તો કદાચ આપણો દેશ સાક્ષરતા તરફ આર્થિક રીતે પણ ઘણો ઊંચો આવે. પણ આપણને અહીંયા એટલું કામ નથી મળતું, એટલી આવક નથી મળતી, એટલે લોકો દેશ વિદેશમાં સ્થાયી થતા જોવા મળે છે. એટલે કહે છે કે આપણા પ્રતિભાશાળી લોકોની ખોટ વર્તાતી જણાય છે. જેમ કે સંદેશા વ્યવહારે, ટેકનોલોજીમાં, કમ્પ્યુટર ક્ષેત્રે કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે. તાલીમ પામેલા કુશળ શ્રમિકો તજજ્ઞોની ભરતી કરે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. તેમને આકર્ષવા લોભામણી પ્રયુક્તિઓ અને રીત રસમો અપનાવે છે. તેમજ વિદેશોમાં નોકરી અને ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં હૂંડિયામણ કે ચલણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. જાણીએ છીએ કે આપણો રૂપિયો અમેરિકાની દ્રષ્ટિએ નબળું નાણું કહી શકાય, મજબૂત નથી. એટલે કે એમના આપણો એક રૂપિયો ત્યાંના 75 રૂપિયા. એટલે કે આપણો રૂપિયો ત્યાંનું જે નાણું હોય એને આપણને એટલા પૈસા મળે તો આપણું નાણું ત્યાંથી નીચું છે. એટલે કહે છે કે લોકો વિદેશમાં કમાઈને આવે ત્યારે આપણે અહીંયા એ પૈસા વપરાય છે. એટલે કે વિદેશી હૂંડિયામણના કારણે આ સમસ્યા, બેરોજગારીની સમસ્યા છે, જે ગરીબીની સમસ્યા છે, એ હળવી થતી જોવા મળે છે. જોઈ ગયા આપણે ભારતમાં આર્થિક સમસ્યા અને પડકારો કઈ કઈ બાબતે આપણને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. અહીંયા આપણે પાઠ પૂરો કરીશું.